गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई कालना रेखीय पृष्ठ अने कद घनतावाळी वातो सतत वितरण में पूरी कर्या बाद आज हवे लगभग चेप्टरना अंत भाग में आपणे पहोंची गया छे। छेल्ला मुद्दानी चर्चा करवानी छे अने छेल्ला मुद्दानुं टाइटल ए अगत्यनुं परीक्षामां पूछवा लायक थियरी अहींथी मळशे। सौथी पहला गॉसनो नियम स्पेलिंगनो उच्चार गाउस पण करी शकाय। हवे आ टॉपिकनी अंदर सौथी पहला नंबरनी अंदर गॉस अथवा गाउसनो नियम समझवानो आवशे। आजना लेक्चरमां नियम पूरती मर्यादित वातो राखीशुं अने आवती काले गाउसना नियमना उपयोगोनी वात करीशुं। एटले गाउसना नियमना टोटल चार उपयोगो आवशे। ए आवशे ए वखते कही दईशुं। अनंत लंबाईनो तार हशे, एक समतल हशे, गोळाकार कवच हशे, भरेलो गोळो हशे, एवा चार उपयोगो शीखवाना आवशे। पण सौथी पहेला नियमनी वात करी लईए पछी उपयोगो उपर जईशुं। तो मित्रों आजना मुद्दामां खास ध्यान राखजो, आना पछीनी गाउसना नियमनी रिलेटेड थियरी भणवा माटे आ नियम ए जाणवो खूब जरूरी छे। शरूआत करीए तो विद्युत फ्लक्स एना ख्यालनो एक सरल उपयोग एक केन्द्र उपर रहेला बिंदुवत विद्युत भार स्मॉल क्यू एने घेरता आर त्रिज्याना गोळामांथी पसार थता फ्लक्सनो विचार करी मेळवी शकाय। एटले के जेना केन्द्र उपर स्मॉल क्यू जेटलो विद्युत भार होय अने जेनी त्रिज्या स्मॉल आर जेटली होय तेवो एक गोळो जेने पोलो गोळो कही दईशुं एटले के कवच एनो विचार करो अने ए गोळामांथी पसार थतुं फ्लक्स विचारी। तो आकृतिमां दर्शाव्या प्रमाणे आटला मोटा गोळाना कारणे उत्पन्न थतुं फ्लक्स ए सरळताथी ना मळी शके। तो गोळानो अति सूक्ष्म खंड ए आपणे विचारवो पड़े। तो आ गोळानो एकदम नानकडो भाग, धारो कि आवो कोईक नानकडो टुकड़ो, आकृति जोई अने आइसक्रीमना कोननी वात याद ना आवी जोईए। लॉकडाउन चाले छे, ध्यान राखजो, आइसक्रीम खावानी नथी अत्यारे। आवो अति सूक्ष्म खंड विचारी लईए। हवे मित्रों समझजो કે અહીંયા આગળ કેન્દ્ર ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર અને ક્યુ ગ્રેટર ધેન ઝીરો છે, એટલા માટે એના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર એ સ્વાભાવિક છે કે ભાઈ કેન્દ્રથી દૂર તરફની દિશામાં દરેક જગ્યાએ ત્રિજ્યા વર્તી મળશે। આમ દોરી શકાય, આમ પણ દોરી શકાય, આમ પણ દોરી શકાય, આમ પણ દોરી શકાય, એમ દરેક જગ્યાએ ત્રિજ્યા વર્તી દિશામાં મળશે। હવે ક્ષેત્રફળ સદિશ આપણે દોરેલો છે, તો ક્ષેત્રફળ સદિશ એ આગળ શીખવાડ્યું એ પ્રમાણે હંમેશા આ સમતલ એને લંબરૂપે હોવો જોઈએ। તો આ ક્ષેત્રફળ સદિશ દોરી નાખ્યો, ડેલ્ટા એસ એને લંબ સ્વરૂપે છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે, યાદ રાખજો। તો સૌથી પહેલાં આ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ એમાંથી પસાર થતું ફ્લક્સ, ડેફિનેશન ખબર છે, અતિ સૂક્ષ્મ ખંડનું ફ્લક્સ અતિ સૂક્ષ્મ ડેલ્ટા ફાઈ લઈ લઈએ, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ આપણે જાણીએ છીએ, સદિશ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ વાળી વાત। હવે વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા ખબર છે આપણને, તો ક્યુ અપોન કેની જગ્યાએ વન અપોન ફોર પાઈ એપ્સાઇલોન ઝીરો ઇન્ટુ આર સ્ક્વેર, અને જે તે દિશામાંનો ઘટક એટલે આર કેરેટ લખી શકાય। ડેલ્ટા એસ એ સલામત છે, પરંતુ ડેલ્ટા એસ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી આનો પણ એ જ દિશામાંનો ઘટક એટલે કે એકમ સદિશ સાથે સાંકળી શકાય। તો હવે કિંમત મૂકીએ,
therefore delta phi is equal to q upon 4 pi epsilon 0 r square into r caret delta r, delta s into r caret. Therefore delta phi is equal to q upon 4 pi epsilon 0 r square delta s r dot r. याद करो मित्रों, 11मा धोरणमा भणेला छीए एज प्रमाणे पण r dot r is equal to 1, therefore delta phi is equal to q upon 4 pi epsilon 0 r square into delta s. હવે આપણે કેન્દ્ર ઉપર માત્ર એક જ વિદ્યુત ભાર લીધેલો છે, એમાં કુલંબના નિયમનો ઉપયોગ કરીએ છીએ, તો આ ક્ષેત્રફળ સદિશમાં આર ડોટ આર બરાબર વન કરી અને ફ્લક્સ એને સાંકળતું આવું સૂત્ર ગોળાકાર કવચ એના અતિ સૂક્ષ્મ ખંડ માટે મેળવી શકાય. હવે ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ જુદા જુદા ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સોનો સરવાળો કરવાથી મળે છે. યાદ રાખજો, અતિ સૂક્ષ્મ ખંડોનો સરવાળો એટલે આપણે આમાં સમગ્ર ગોળા માટેની વાત કરીએ તો કેવી રીતે લખી શકાય, તો માટે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એસ, અને આ બંધ ગાળો છે એટલા માટે બધા જ ડેલ્ટા એસ માટેની વાત કરવાની, ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. દરેકે દરેક ક્ષેત્રફળ ખંડ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે આવેલો હોવાથી આર અચળ ગણી શકાય, તો ડેલ્ટા ફાઈ આની જગ્યાએ સંકલન પણ કરીએ છીએ, અહીંયા બધા જ ડેલ્ટા એસ આ પદને અચળ ગણવું હોય તો ગણી શકાય, તો અહીંયા મૂકી દઈએ ક્યુ એના છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર, અને ડેલ્ટા એસ એને અલગથી લખીએ. બે મિનિટ, આમાં થોડી મજા નહીં આવે, હું અલગથી ફરી લખી આપું છું. માટે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ દરેકે દરેક ક્ષેત્રફળ ખંડ વિદ્યુત ભારથી સરખા અંતરે, માટે ક્યુ અચળ, 4 પાઈ એપ્સાઇલોન 0 એટલે કે અચળ, આર સ્ક્વેર અચળ, પછી સિગ્મા લઈએ, બધા ડેલ્ટા એસ ઇન્ટુ ડેલ્ટા એસ લખી શકાય. હવે આને સંકલનની નિશાની સાથે સાંકળીએ એટલે અતિ સૂક્ષ્મ અથવા લિમિટનો કોન્સેપ્ટ આપી દઈએ, તો ડી ફાઈ કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 આર સ્ક્વેર ઇન્ટીગ્રેશન ઓફ એસ ઇન્ટુ ડીએસ. હવે સરળતાથી ખબર પડે ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 આર સ્ક્વેર ડીએસનું સંકલન થઈ જશે એસ. હવે આપણે ધારેલી રચના એક ગોળો છે એટલે ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 આર સ્ક્વેર, અને ગોળા માટે આડછેદનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર. તો આ સૂત્ર પ્રમાણે 4 પાઈ અને આર સ્ક્વેર કેન્સલ કરો, ડી ફાઈનું બંને બાજુ સંકલન કરીશું, ડી ફાઈનું સંકલન થઈ જશે ફાઈ, તો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. એક અગત્યનું સૂત્ર સાબિત થયું, અને આ સૂત્ર એને જ ગોસના નિયમ તરીકે ઓળખી શકાય. તો વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર એ ફ્લક્સનું મૂલ્ય આપે, અને આ ગુણોત્તર ગોસ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હોવાથી એને ગોસના નિયમ તરીકે ઓળખી શકાય. યાદ રાખજો, સ્થિત વિદ્યુત શાસ્ત્રના એક વ્યાપક પરિણામની આ સરળ રજૂઆત એને જ ગોસનો નિયમ કહેવાય. તો બંધ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ ક્યુ અપોન એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય, જ્યાં ક્યુ એ એસ એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે. બહુ જ અગત્યની વાત છે, યાદ રાખવાની છે. મિત્રો,
आ नियम एवं सूचवे छे के बंद सपाटी माथी पसार थतु कुल विद्युत फ्लक्स ए शून्य छे। जो कोई सपाटी वड़े कोई ज विद्युत भार घेरातो न होय एटले के विद्युत भार नथी तो आ सूत्र में क्यू बराबर जीरो, तो एना वड़े एनी साथे संकळायेलू फ्लक्स ए पण केवू होवू जोईए शून्य। आ अगत्यनी वात, आने आज मुद्दा ने एक नळाकार स्वरूप लई अने अलग थी समझवानो प्रयत्न करीए छीए। तो हवे नळाकार वाली वात शुरू थाय छे। आकृति में दर्शाव्या प्रमाणे आवी एक नळाकार सपाटी ध्यान में लो कि जेमा एक बे अने त्रण आवा अलग अलग सपाटी पर बिंदुओं पसंद करेला छे। आ नळाकारनी अक्ष छे अने विद्युत क्षेत्र ए नळाकारनी अक्षनी दिशा में छे। खूब ध्यान राखजो, अहीं विद्युत क्षेत्र समान छे अने आपणे बंध नळाकार सपाटी विचारीए छीए जेनी अक्ष समान विद्युत क्षेत्र ने समांतर छे। फरी एक वार कही दीधुं। હવે સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, આપણે ત્રણ બિંદુઓ વિચાર્યા માટે સપાટીમાંથી પસાર થતું જો કુલ ફ્લક્સ ધ્યાનમાં લેવું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ વન પ્લસ ફાઈ ટુ પ્લસ ફાઈ થ્રી, એટલે ત્રણે ત્રણ સપાટીના ફ્લક્સના સરવાળા સ્વરૂપે મેળવી શકાય, જ્યાં ફાઈ વન અને ફાઈ ટુ નળાકારની સપાટીઓ એક અને બે કે જે વર્તુળાકાર આડછેદ બતાવ્યા છે એમાંથી પસાર થતું ફ્લક્સ, અને ફાઈ થ્રી એ બંધ સપાટી જે દેખાય છે બંધ સપાટીના વક્ર નળાકાર ભાગનો ફ્લક્સ, આ ઉપર પણ લઈ શકાય નીચે પણ લઈ શકાય। યાદ રાખજો સપાટી ત્રણને દરેક બિંદુએ લંબ। હવે ધ્યાનથી સમજજો બરાબર। હવે मित्रों फ्लक्स की डेफिनेशन खबर है आपने, फ्लक्स फाई बराबर ई डी ए कॉस थीटा, टूंक में थीटा ध्यान थी समझ जो हे ऑलरेडी आगे सीखेला छो। तो पहला नंबर की सपाटी माटे जो फ्लक्स आप जोवू हो तो विद्युत क्षेत्र की विरुद्ध दिशा में एट्ले कि थीटा इज इक्वल टू 180 थशे, अने कॉस 180 इज इक्वल टू माइनस 1 माटे आ दिशा में जो फ्लक्स जोवू हो तो एनु क्षेत्रफल एस वन धारी लीए, तो ई डी ए डी ए अथवा डीएस की जगह एस वन लई लीए, तो पहला नंबर जो फ्लक्स अपनी पास तैयार थे फ्लक्स फाइ इज इक्वल टू माइनस ई इंटू एस वन थे। हवे बीजा नंबर की जो सपाटी है एनु क्षेत्रफल सदीश ए विद्युत क्षेत्र की दिशा में है, एट्ले बने वच्चे बनते खूणों आ सूत्र प्रमाण जीरो थाय, कॉस जीरो इज इक्वल टू वन थी जैसे माटे सूत्र थे ई इंटू एस टू, तो अँ थे प्लस ई इंटू एस टू। तीजा नंबर की सपाटी जुओ तो एनु क्षेत्रफल सदी सपाटी पर दौरव हो तो आ प्रमाण लंब रूपे दौरी शकाय। हवे ए विद्युत क्षेत्र साथ विद्युत क्षेत्र एक्स अक्ष की दिशा में आनु क्षेत्रफल सदीश वाई दिशा में बने परस्पर लंब थाय, लंब थे तो थीटा इज इक्वल टू 90 और कॉस 90 इज इक्वल टू 0, तो एवं संजोगों में तीजा नंबर की सपाटी साथ संकळायेलू फ्लक्स थी जैसे शून्य। तो माटे परिणामी फ्लक्स फाइ इज इक्वल टू माइनस ई एस वन प्लस ई एस टू थे। पण आपणो नळाकार ए सम्मितिवाळो होवाथी एस वन अने एस टू ए बने सामन क्षेत्रफल दर्शावे एने आपणे एस धारी लईए, तो फ्लक्स फाइ इज इक्वल टू माइनस ई एस प्लस ई एस, अने माटे परिणामी फ्लक्स शून्य जे गाउसना नियमनो बेज छे એ જ વાત અહીંયા આગળ સાબિત થઈ કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ હંમેશા કેવું મળવું જોઈએ, તો શૂન્ય, એટલે ગાઉસના નિયમ પ્રમાણે અપેક્ષિત પરિણામ આપણને પ્રાપ્ત થયું। મિત્રો જો અહીંયા આગળ ફ્લક્સ શૂન્ય થતું હોય તો એવું યાદ રાખવાનું કે જેનું ફ્લક્સ શૂન્ય હોય તો એવો નિષ્કર્ષ તારવી શકાય કે બંધ સપાટીમાં રહેલો કુલ વિદ્યુત ભાર પણ કેવો છે, તો શૂન્ય। એટલે જો બંધ સપાટી હોય તો યાદ રાખવાનું એનો વિદ્યુત ભાર શૂન્ય, ફ્લક્સ પણ શૂન્ય, ફ્લક્સ શૂન્ય હોવાથી એનો વિદ્યુત ભાર શૂન્ય થશે। હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને એની મદદથી કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની, તો અહીંયાથી ટોપિક બદલાશે અને એ ટોપિકનું નામ થશે ગાઉસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ।
विद्यार्थी मित्रों, आ मुद्दाओं समझवा माटे तमारे टेक्स्टबुक वाँचवी खूब जरूरी है। हूँ दरेके दरेक प्रकारना मुद्दाओं बोली अने अप टू डेट समझावु छू, पण टेक्स्टबुक वाँचशो तो तमारा अंडरस्टेन्डिंग में फरक पड़शे, तमने थोड़ी सारी समझ पड़शे। हवे गाउसना नियमना अगत्यना मुद्दाओ, तो एमा नंबर एक, सौथी पहला नंबर में गाउसनो नियम, एक कोईपण प्रकारनी बंद सपाटी माटे हमेशा साचो ज। पछी ए बंद सपाटीनो आकार गमे ते होय तो पण चाले। याद रखजो, गाउसनो नियम कोईपण बंद सपाटी माटे साचो छे, एनो आकार अथवा परिमाण गमे ते होय तो पण कोई ज फरक पड़तो नथी। अगत्यनी वात छे, याद रखजो। बीजा नंबरनी अंदर हवे गाउसना नियमनी अंदर आपणे बे सूत्रो, एक तो फ्लक्स फाई इज इक्वल टू क्यू अपॉन एप्साइलॉन जीरो, तथा फ्लक्स फाई बराबर ई ए अथवा ई डी ए कॉस थीटा। बात तो सरखी छे, बन्ने सूत्रों सरखाओ तो ई इंटू ए बराबर क्यू अपॉन एप्साइलॉन जीरो। मित्रों, आ बन्ने फ्लक्सना सूत्रों सरखावाथी समझो, गाउसना नियमनी अंदर जे जमणी बाजू आवतो विद्युत भार देखाय छे ए सपाटी वडे घेरायेला बधा विद्युत भारोने समावे छे। आ विद्युत भारो सपाटीनी अंदर अथवा बार, याद राखजो, बारनी वात ना करता, एटला माटे अथवा बार एवुं कहुं छुं, बारनी वात नथी करवानी, सपाटीनी अंदर ज गमे ते स्थानोए होई शके। दाखला तरीके एक नानकड़ी आदत छे, आकारवाळी आकृति लई लईए। અહીંયા વિદ્યુત ભારો વિચારો Q1, Q2, Q3, Q4, Q5 આવા પાંચ વિદ્યુત ભારો છે। ધ્યાનથી સમજજો, જમણી બાજુનો જે વિદ્યુત ભાર Q દેખાય એ માત્ર બંધ સપાટી વડે ઘેરાતા વિદ્યુત ભારો જો એક કરતાં વધારે હોય તો વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો કરવો પડશે। યાદ રાખો તો Qના સ્થાને Q1 પ્લસ Q2 સમજીશું। જ્યારે બહારના વિદ્યુત ભારો અહીંયા ગણતરીમાં લેવાના નથી તો સાહેબ આનું શું કરવાનું? તો યાદ રાખો, બરાબરની ડાબી બાજુ ઉત્પન્ન થયેલું જે વિદ્યુત ક્ષેત્ર દેખાય એ વિદ્યુત ક્ષેત્ર આ પાંચે પાંચ વિદ્યુત ભારોની અસરના કારણે મળે છે। એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર અંદર હોય કે બહાર હોય ગમે તેના કારણે રચાય તો વિદ્યુત ક્ષેત્ર માટે પાંચે પાંચની ગણતરી કરવાની, પણ જમણી બાજુ આવેલો ક્યુ માત્ર બંધ ગાળા વડે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર જ દર્શાવે છે। યાદ રાખજો, બહારના વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાના નથી। ત્રીજો મુદ્દો ઉપર જણાવ્યું એ જ, ડાબી બાજુનું ક્ષેત્ર દરેક વિદ્યુત ભારના લીધે જ્યારે જમણી બાજુનો વિદ્યુત ભાર માત્ર બંધ માર્ગ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર જ, એટલે આ બંધ સપાટી વડે બંધ માર્ગ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર જ ગણવાનો છે। અગત્યનો મુદ્દો જે ઉપર સમજાયો એ જ વાત છે। ચોથા નંબરના મુદ્દાની વાત કરીએ તો ગાઉસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટીનો ઉપયોગ કરીએ, યાદ જ છે, ગમે તે સપાટી હોય એને ગૌસિયન સપાટી તરીકે ઓળખી શકાય। એ નળાકાર હોય, ગોળાકાર હોય, કવચ હોય, સમતલ હોય, ગમે તે હોઈ શકે। તમે ગમે તે ગૌસિયન સપાટી પસંદ કરી શકો અને ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકો। યાદ રાખજો, સપાટી કોઈપણ પ્રકારની હોઈ શકે। પાંચમા મુદ્દાની અંદર, જ્યારે તંત્રને કંઈક સંમિતિ હોય, સંમિતિ એટલે ચોક્કસ આકાર, ગોળાકાર, નળાકાર, કવચ, ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી છે। આવું ગૌસિયન સપાટીની યોગ્ય પસંદગી દ્વારા કરી શકાય છે। અને છેલ્લા નંબરનો છઠ્ઠો મુદ્દો, અંતે
કુલંબના નિયમમાં રહેલા અંતરના વર્ગના વ્યસ્ત નિયમ ઉપર ગોસનો નિયમ, કુલંબનો નિયમ યાદ કરો, એફ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, એની મદદથી લખી શકાય એફ પ્રપોર્શનલ ટુ વન અપોન આર સ્ક્વેર. માટે આને વ્યસ્ત વર્ગના નિયમ તરીકે ઓળખી શકાય. આ અગત્યની વાત છે. છેલ્લો મુદ્દો ફરી કહી દઉં, કુલંબના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ ઉપર ગોસનો નિયમ આધારિત છે, આજે લખીને સમજાયું એ પ્રમાણે. પરંતુ જો ગોસનો નિયમ ખોટો થતો હોય અથવા એ નિયમનું ખંડન થતું હોય તો વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદા પડવાનું સૂચન કરે છે. મિત્રો, ખાલી ગોસના નિયમની અંદર ત્રણ પ્રશ્નોનો સમાવેશ છે. પહેલાં ગોસનો નિયમ મેળવો, એ નિયમ મળી જાય પછી એને નળાકારીય સપાટી દ્વારા પ્રૂવ કરો કે ભાઈ અંદરની સપાટી ઉપર ફ્લક્સ શૂન્ય હોય, અને ત્રીજા નંબરની અંદર ગૌસના નિયમની મદદથી અગત્યના મુદ્દાઓની ચર્ચા કરો. એમાં હજુ ફરી કહું, બીજો અને ત્રીજો મુદ્દો બહુ જ અગત્યનો છે, જે એમસીક્યુ સોલ્વ કરવા માટે કામમાં આવશે, કે બરાબરની જમણી, બંને ફ્લક્સના સૂત્રો સરખાઈએ અને બરાબરની જમણી બાજુએ રહેલો વિદ્યુત ભાર એ માત્ર બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો, એક કરતાં વધારે હોય તો એક, હોય તો ખાલી એક લખવાનું, અને ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર અંદર હોય કે બહાર કંઈ જ ફરક નથી પડતો, એ દરેકના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. માટે ડાબી બાજુનું ક્ષેત્ર પાંચે પાંચની અસરના કારણે મળશે, અને જમણી બાજુનો વિદ્યુત ભાર માત્ર બંધ સપાટી વડે ઘેરાયેલો જ વિદ્યુત ભાર છે. અગત્યના મુદ્દાઓ યાદ રાખજો, તૈયાર કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, ગૌસના નિયમ પછી હવે એને રિલેટેડ થોડાક દાખલાઓની વાત. તો સ્વાધ્યાયનો 18મો પ્રશ્ન 1.18, ફરી એકવાર રોજની જેમ જ સૂચના, ટેક્સ્ટબુક જોડે રાખજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે, હવે આવું એક સમતલ દોરેલું છે, તમે આકૃતિ ચોપડીમાં જોજો જરા. આટલી લંબાઈ 10 સેન્ટીમીટર અને કેન્દ્રથી 5 સેન્ટીમીટર ઉપર, 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુત ભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સ એનું મૂલ્ય શોધો. સૂચન લખેલું છે, ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે લો. હવે સમજો, ઘન એટલે સમઘન થાય, દોરીને બતાવી દઉં તો આ સમઘન તૈયાર થશે. સમઘન ખબર પડવી જોઈએ કે જેની ટોટલ 6 બાજુઓ હોય. હવે આ 6 બાજુઓવાળો જે સમઘન દેખાય છે એમાં એક જ, ધારી લો કે આ તળિયાવાળી બાજુ આપણે અહીંયા પસંદ કરેલી છે, એટલે ટોટલ જે સમઘન છે એ સમઘનને એ 6 બાજુઓમાંથી એક જ બાજુઓવાળું તળિયું વિચારેલું છે. આપણે 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર અને એના કારણે પસાર થતું ફ્લક્સ જો શોધવાનું હોય તો આપણું ફ્લક્સ માટેનું સૂત્ર ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. પરંતુ આપણા સમઘનની 6 બાજુઓમાંથી માત્ર એક જ બાજુ આપેલી હોવાથી આપણે ફ્લક્સનું મૂલ્ય જે શોધવાનું થશે એ ફ્લક્સનું મૂલ્ય એ ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5/6, એટલે કે 6/6 થશે. તો હવે માટે ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 5ની જગ્યાએ ક્યુ અપોન 6 એપ્સાઇલોન 0. ક્યુ બરાબર કેટલા છે ખબર હોવી જોઈએ, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 માઇક્રોકુલમ 10×10⁻⁶ કુલમ. એપ્સાઇલોન 0 જાણો છો અને આ 6 એટલે 6 વડે એપ્સાઇલોન 0નો ગુણાકાર કરવાનું ભૂલવાનું નહીં. બાકી ગણતરીમાં તમે બધા મહાન છો, જાતે ગણતરી કરી નાખજો, જવાબ મળી જશે. હવે આગળ નવા પ્રશ્નની વાત કરીએ છીએ. સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન, રકમ વાંચું છું. 9 સેન્ટીમીટરની ધારવાળા એક નળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર, હવે
बे माइक्रोकूलम विद्युत भार रहेलो छे एटले क्यू इज इक्वल टू टू माइक्रोकूलम टू इंटू टेन रेस टू माइनस सिक्स कूलम। सपाटी माथी कुल विद्युत फ्लक्स शोधो। हवे सपाटी माथी जो कुल विद्युत फ्लक्स शोधवू होय तो गाउसना प्रमेयनो उपयोग फ्लक्स फाई इज इक्वल टू क्यू अपॉन एप्साइलॉन जीरो। 9 सेंटीमीटर नी धारवाळो घनाकार गाउसियन सपाटी छे एटले 9 सेंटीमीटर नो उपयोग क्यांय करवानो नथी, चिंता ना करशो। एप्साइलॉन जीरो तमे जाणो छो, किंमत मूकी अने सादुरूप आपशो એટલે જવાબ તૈયાર થઈ જશે। સ્વાધ્યાયનો 1.20 એટલે 20મો દાખલો। 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1×10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય છે। તો બે વિકલ્પો આપેલા છે, એમાં પહેલા નંબરનો વિકલ્પ, જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોય તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય। હવે મિત્રો ધ્યાનથી સમજજો, ગાઉસના નિયમનું સૂત્ર ફ્લક્સ ફાઈ બરાબર ક્યૂ અપોન એપ્સાઇલોન ઝીરો, આ સૂત્રમાં ત્રિજ્યા કોઈ જગ્યાએ દેખાતી નથી, અને જો ત્રિજ્યા કોઈ જગ્યાએ ના દેખાતી હોય તો ગાઉસના નિયમમાં ઉત્પન્ન થતું અથવા સંકળાયેલું ફ્લક્સ એ ત્રિજ્યા પર આધારિત નથી, અને આધારિત ના હોવાથી લખી શકાય કે ફ્લક્સ બદલાશે નહીં, નહીં બદલાય તો જેટલું આપેલું છે એટલું જ રહેશે, અને માટે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ -1.0×10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ જેટલું ફ્લક્સ સંકળાશે। હવે બી વિકલ્પની વાત કરીએ તો બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે એ શોધી શકાય ફ્લક્સ ફાઈ બરાબર ક્યૂ અપોન એપ્સાઇલોન ઝીરો, ક્યૂને કરતા બનાવો તો ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન ઝીરો, ફ્લક્સનું મૂલ્ય ખબર છે, એપ્સાઇલોન ઝીરો જાણો છો, કિંમત મૂકી સાદુરૂપ જાતે કરશો એટલે જવાબ મળી જશે, કિંમત મૂકી અને સાદુરૂપ જાતે કરશો એટલે જવાબ થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 22મો દાખલો। 2.4 મીટરનો વ્યાસ ધરાવતા, યાદ રાખજો વ્યાસ આપેલો છે કેપિટલ ડી બરાબર 2.4 મીટર, તો ત્રિજ્યા થશે 1.2 મીટર। સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, યાદ રાખો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા લાસ્ટ ટાઈમના લેક્ચરમાં શીખવાડેલી છે, સિગ્મા 80 માઇક્રોકુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર, તો 80×10⁻⁶ કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર આ પૃષ્ઠ ઘનતા આપેલી છે। તો બે વિકલ્પોનું સોલ્યુશન કરવાનું છે, પહેલા વિકલ્પની અંદર ગોળા પરનો વિદ્યુત ભાર શોધો। હવે જો ગોળા પરનો વિદ્યુત ભાર શોધવો હોય તો આપણું સાદું સૂત્ર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યૂ અપોને, પણ આપણા પદાર્થનું સ્વરૂપ ગોળો છે અને ગોળા માટે એ ઇઝ ઇક્વલ ટુ 4πr² થશે, માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યૂ અપોન 4πr² જો ક્યૂને કરતા બનાવો તો સિગ્મા ઇન્ટુ 4πr² કિંમત મૂકી સાદુરૂપ જાતે કરવાનું એટલે ગણતરી થઈ જશે। બીજા વિકલ્પની વાત કરીએ, ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધો। તો ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ જો શોધવું હોય તો સૂત્ર ફાઈ બરાબર ક્યૂ અપોન એપ્સાઇલોન ઝીરો, ક્યૂ મળી ગયો, એપ્સાઇલોન ઝીરો જાણો છો, કિંમત મૂકી સાદુરૂપ એટલે જવાબ તૈયાર થઈ જશે,
तो फ्लक्स फाई इज इक्वल टू क्यू अपॉन एप्साइलॉन जीरो किंमत मूकी सादुरूप आपशो एटले जवाब तैयार थई जशे। आ अगत्यनी वात छे, सहेलो दाखलो छे, ध्यान राखजो।